રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે હૈદરાબાદના સાંસદ અસુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશી, પાકિસ્તાન અને તમિલ શરણાર્થીઓને શરણ આપી છે તો રોહિંગ્યાને મુસ્લિમોને કેમ નહીં. તેમણે કહ્યું કે જો બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન બહેન બની શકે તો રોહિંગ્યા મુસ્લિમો ભાઈ કેમ નહીં. ઓવૈસીએ કહ્યું કે ભારત સરકાર રોહિંગ્યાને દેશમાં શરણ આપવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં આવેલા 40,000 જેટલા શોષિત પીડિત રોહિંગ્યા મુસ્લિમોએ શરણ લીધી છે, જેમાંથી 16,000 જેટલા શરણાર્થીઓ એવા છે જેમની પાસે યુએનનું શરણાર્થી પત્ર છે. તો આ તરફ સરકાર આ મુદ્દે એક સોગંદનામું તૈયાર કરી રહી છે જેમાં રોહિંગ્યા મુસ્લિમોને દેશહિતમાં જોખમી ગણાવવામાં આવ્યા છે. સરકારની દલીલ છે કે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ આવા શરણાર્થીના સંપર્કમાં છે અને તેમના હિતો માટે શરણાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આથી રોહિંગ્યા મુસ્લિમો દેશ માટે જોખમી છે. દેશમાં જમ્મુ, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં રોહિંગ્યા શરણાર્થીઓ રહી રહ્યા છે. નહીં મિસ્ટર મોદી, યે ગલત હૈ. તો હુકુમત કહેતી હૈ બીજેપી કી કે હમ તમામ રોહિંગ્યા કો ઉઠાકર વાપિસ ભેજ દેંગે. હિન્દુસ્તાન કે વઝીર આઝમ, હમ આપસે પૂછના ચાહતે હૈ કૌન સે કાનૂન કે તહત આપ ઉઠાકર ભેજેંગે. કૌન સા કાનૂન હૈ આપ મુઝે બતાઈએ. હિન્દુસ્તાન કે વઝીર આઝમ મિસ્ટર મોદી, આપ સિક્યોરિટી કાઉન્સિલ મેં હિન્દુસ્તાન કી પરમાનન્ટ મેમ્બરશિપ ચાહતે હૈ તો ક્યા યે આપકા મિઝાજ હોગા એક સુપર પાવર કા કે જો રેફ્યુજી યહાં પર અકવામ મુત્તહદા કે હ્યુમન રાઇટ્સ કમિશન કી રસીદ ઉનકે પાસ હૈ, ક્યા આપ ઉનકો ઉઠાકર ફેંક